વન અને જળવાયુ પર્યાવરણ મંત્રાલય દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરેલ કાયદાને કાળો કાયદો ગણાવી આદિવાસી સમાજના લોકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું પાલનપુર હાઈવે નજીક આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન એકત્ર થઈ સભાભરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી ઇકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ કરવા આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ દાતા પાલમપુર વડગામ સહિતના ગામડાઓના આદિવાસી સમાજના સંગઠનના હોદ્દેદારો વન સમિતિના હોદ્દેદારો તેમજ સામાજિક કાર્યકરો આગેવાનો સહિત મહિલાઓએ પોતાની વેશભૂષામાં તીર કમઠા સાથે રેલીમાં જોડાઈ પાંચ જાન્યુઆરી સરકાર દ્વારા જાહેર કરેલ ઝોન સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ કરવા તેમજ આ કાયદાથી આદિવાસી લોકોને મોટું નુકસાન થવાની શક્યતાને લઈ કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી આ કાયદાને દૂર કરવાની માંગ કરી હતી આજ રોજ અમે દોતા અમીરગઢ વડગામ ને પાલનપુર ત્રણ ચાર તાલુકાના લોકો ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે તે પાંચમી જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ કેન્દ્રની સરકારે ઇકો સેન્સેટિવ અભિયાન નામનું જાહેરનામું બહાર પાડ્યું છે એનાથી અમારા સમગ્ર આદિવાસી પરિવારોને મોટામાં મોટું નુકસાન થાય એમ છે સરકારે બે હજારનો છનો કાયદો જે ઘડ્યો હતો એ કાયદાનું પાલન કર્યું નથી અને અમારા ઉપર નવા નવા કાયદા ઠોકી બેસાડે છે એ અમે સહન કરી લેવાના નથી સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોએ આગેવાનોએ સરપંચોએ વડીલોએ નક્કી કર્યું છે જો નહીં માનશે તો અમારાવાળી થશે એ કરી અમે જમ્પીશું બાકી અમે અમારી જમીન ખાલી કરીશું નહીં આજે આવેદનપત્રની અંદર દોતા અમીરગઢ પાલનપુર અને વડગમ વિસ્તારના સર્વે આદિવાસી વિસ્તારની જે બે હજાર છની અંદર જે કેન્દ્ર સરકાર જે કાયદો ઘડ્યો હતો અને આદિવાસીઓને જે જમીન હક આપવાના જે અધિકાર આપ્યા હતા એના ઉપરથી સૌથી પહેલાં મુદ્દા નંબર એક કે એ બે હજાર પાંચ છનો જે કાયદો છે આ સરકાર અમલ કરે અમલ કરે અને જે જે લોકોએ જંગલ જમીનની જે મોગણી કરી છે એ જે પૂરેપૂરી મોગણી આ સરકાર એમને જમીનના હકો આપે અને બીજો નંબર એ કે જે તે જમીન આપી છે એ આ સરકારે આદિવાસીઓને મજાક કરી છે એવું દેખાઈ રહ્યું છે કે જે બે હજાર પોચના કાયદા પ્રમાણે જે ચાર હેક્ટર જે જમીન ખેડવાનો જે કાયમી માટે વસવાટ કરતા આદિવાસીઓને જે હક આપવામાં આવ્યો તો એના બદલામાં સિરપ ને સિરપ એ ચાર હેક્ટરના બદલામાં સિરપ એક ઝૂંપડું હો ફૂટ હો બાય હો ફૂટ જેટલો એમને સનદ પલોટ લેખે સનદ આપ્યો છે એ સનદ સા જોકે દેખાય છે અને એના કરતાં સૌથી વધારે બે હજાર પોતનો ફરીથી કાયદો રીચેકિંગ કરીને જે સરકારે જે કાયદો ઘડ્યો હતો એ પ્રમાણે જે જૂના જ્યારે આ વસ્તી જે વસ્તી જે ખેડી ખેતીની જમીન જે કબજો ભોગવટો કરતી હતી એટલી જમીન આ સરકાર એમને આપે એવી અપેક્ષા રાખવા માટે આજે એમને કલેક્ટર કલેક્ટરશ્રીને સરકાર તરફ મોકલવા માટે કલેકસર કલેક્ટર હસ્તક કે સરકારને આ કાયદાનો આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર સરકારને મોકલી આપે અને અપેક્ષા આદિવાસીઓ રાખે કે સૌથી વહેલામાં વહેલી તકે આ કાયદો અમલ કરીને આદિવાસીઓને જમીન આપે